કોમી શાંતિ ડહોળવા માટે તોફાની તત્વો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હોય ત્યારે ચોકબજાર રાજા ઓવારા પાસે મંદિરની વચ્ચોવચ મસ્જિદ આવેલી હોવા છતાં આજ દિન સુધી એક પણ વાર નાનું છમકલું પણ થયું નથી. ઉપરાંત મંદિરમાં દર્શન કરવા માટે આવતા ભક્તોના વાહનોની પાર્કિંગની સુવિધા પણ મુસ્લિમ બિરાદરો દ્વારા જ કરી આપવામાં આવે છે. ચોકબજાર રાજાઓવાળા પાસે કુબેર ભંડારી મંદિર ઉપરાંત રાધાકૃષ્ણ મંદિર, તાપી માતા મંદિર, સત્યનારાયણ મંદિર આવેલા છે. આ મંદિરની વચ્ચોવચ મસ્જિદ બનાવવામાં આવી રહી છે. ત્યારે કુબેર ભંડારી મંદિરના પૂજારી નલિનભાઈ કે જાનીએ જણાવ્યું હતું કે અહીંયા મસ્જિદ બનાવવામાં આવે તો અમને વાંધો નથી, કારણ કે કુબેરજી ભંડારી મંદિરના અમાસના દિવસે ભક્તોની ભારે ભીડ દર્શન માટે ઉમટી પડે છે, ત્યારે વાહન પાર્કિંગની સમસ્યા ઊભી નહીં થાય તે માટેની પૂરતી વ્યવસ્થા મુસ્લિમ બિરાદરો દ્વારા જ કરવામાં આવે છે. જ્યારે આસપાસના મંદિરના પૂજારીઓને પણ મસ્જિદ બનાવવામાં આવે તો વાંધો નહીં હોવાની વાત તેઓએ કરી છે. સુરત પ્રિય જનતાને ચોકબજાર રાજાઓવાળાના નલિન મહારાજના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. સુરતની જનતાને જણાવવામાં આવે છે કે આજના કોઈ પેપરની અંદર એવું છપાયું છે કે રાજાવાળા મંદિરની આજુબાજુમાં જે કંઈ મસ્જિદ બની રહી છે એનો અમને વિરોધ છે. મિત્રો, એવો અમને કોઈ વિરોધ નથી. અમે લોકો વર્ષોથી એક સાથે રહી, અનેકતામાં એકતા રહી કામો કરીએ છીએ, એટલે અમને કોઈ વિરોધ નથી કે આ મસ્જિદ બને, બરાબર. સાથે હું તો એમ જ કહું છું, જે વ્યક્તિએ આ રીતનું છપાયું છે એ વ્યક્તિને પણ અમે તો કહીએ જ કે હું જ્યારે 18 વર્ણના ભેગા કરી રહ્યો હું તો મને આ લોકોનો શાના માટે વિરોધ હોય. આ લોકો નાના હતા ત્યારથી મારી સાથે કામ કરતા આવ્યા છે અને આજની તારીખમાં પણ કામ કરે છે. તો તમે લોકો પણ અમારી સાથે આવો, આવો આપણે સાથે રહી આ મસ્જિદનું કામ ઉપાડીએ, દુનિયાને એવું બતાવી દઈએ કે ભાઈ સુરતની અંદર ચોકબજાર રાજાઓવાળા ખાતર એક એવું મંદિર છે કે એક બાજુ મંદિર છે અને એક બાજુ મસ્જિદ છે. મસ્જિદના ટાઈમે લોકો ભાઈઓ મસ્જિદમાં જઈ નમાઝ પડે છે અને આરતીના ટાઈમે મંદિરોમાં આરતીઓ થાય છે. અમાસને દિવસે દરરોજ અમાસને દિવસે ઘણી ભીડ થાય છે, ઘણા માતાઓ બહેનો આવે છે ગાડીઓ લઈને, એ લોકોને નીકળવાની તકલીફ થાય છે. આ જ છોકરાઓ એ લોકોને ગાડી કાઢી આપે છે, સુવિધા આપે છે, કોઈ પડી નહીં જાય એનું ધ્યાન રાખે છે. તો પછી અમારી એકતા તોડવાના કોશિશ શા માટે થઈ રહેલા છે મને એ સમજણ નથી પડતી. એકતા તોડવાનું નહીં કરો, પ્રેમથી એક થઈ આપણે બધા સાથે રહીએ. આવો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હાજી, મારી એવી ઈચ્છા ખરી કે પ્રેમથી બધું કામ થાય તો ઘણું સારું છે, નહીં તો પછી આમાં બીજાને સાથે રહી મારે આમણનો પસ્પો ઉતરવું પડશે. કારણ કે એકતા તોડવાનું કોશિશ થઈ રહેલું છે, સુરતમાં શાંતિ છે એ શાંતિ ભંગ કરવાનું કોશિશ થઈ રહેલું છે. તો મિત્રો, પ્લીઝ આવું કંઈ નહીં થાય એવું હું ઈચ્છું છું. જય માતાજી.